हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपणे खूब ज ओछा समय में अने सरळताथी बनावी शकाय तेवो दूधीनो दूधपाक बनावीशुं। आ दूधपाक खूब स्वादिष्ट बने छे। ते फराळी होवाथी तेने कोई पण व्रत के उपवासना दिवसे बनावी शकाय छे अने गरम के ठंडो सर्व करी शकाय छे। जो तमने आ रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करजो, तेने पोताना फ्रेंड्स अने फेमिली साथे शेर करजो अने आवाज नवा वीडियो माटे चेनल ने सब्सक्राइब करजो। दूधीनो दूधपाक बनावा माटे गैस पर एक तपेली में 500 ml दूध गरम करवा माटे मूक्यू छे। अत्यारे मैं फूल क्रीम दूध लीधु छे, तेने मीडियम फ्लेम पर एक उबरो आवे त्यां सुधी गरम थवा दईशुं। मैं 250 ग्राम दूधी ने छोली ने छीणी लीधी हती। दूधी कोमड़ी अने फ्रेश होय तेवी ज लेवी। दूधी ने छीणती वखते तेमां जे वच्चे बी रहेला होय तेने काढ़ी नाखवा। જ્યારે પણ તમે દૂધીમાંથી કોઈ રેસીપી બનાવતા હો તો બનાવતા પહેલાં દૂધીને એક વખત ચાકી લેવી। ઘણીવાર દૂધી કડવી પણ નીકળતી હોય છે। ગેસ પર એક સોસપેન અથવા તો કડાઈ મૂકી તેમાં 1 ચમચી દેશી ઘી ગરમ કરીશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી। ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું દૂધીનું છેણ ઉમેરી તેને થોડીવાર માટે શેકી લઈશું। જે સમયે તમારે દૂધીમાંથી રેસીપી બનાવી હોય તે સમયે જ તમારે દૂધીને છોલીને છીણી લેવી। તમે પહેલેથી છીણી રાખશો તો દૂધી કાળી પડી જશે અને તેમાંથી પાણી છૂટશે। દૂધીને આપણે લાઇટ સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકવાની છે। આ રીતે શેકવાથી તેમાં જે મોઇશ્ચર રહેલું હશે તે બધું બળી જશે। શેકાતા 5-7 મિનિટનો સમય લાગશે। 7 મિનિટ સુધી દૂધીને શેક્યા બાદ તમે જોઈ શકો છો કે તેમાં રહેલું ખાસું એવું મોઇશ્ચર બળી ગયું છે અને શેકવાના કારણે તેનો રંગ પણ બદલાઈ ગયો છે। આ રીતે દૂધીમાંથી ઘી છૂટું પડે પછી આપણે જે 500 ml દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું તેમાં એક ઉભરો આવી ગયો છે, તેને પેનમાં ઉમેરીશું। જેટલી ક્વોન્ટિટીમાં તમે દૂધી લીધી હોય તેના કરતાં 2-2.5 ગણું તમારે દૂધ લેવું અને મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી દૂધી સરખી રીતે દૂધમાં કૂક ન થાય ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું। દૂધીને કૂક થતાં 5-7 મિનિટ જેટલો સમય લાગશે। 5 મિનિટ બાદ હવે દૂધી સરખી રીતે દૂધમાં કૂક થઈ ગઈ છે અને દૂધ પણ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે। આ સ્ટેજ પર તેમાં આપણે 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ થોડી વધારે કે ઓછી લઈ શકો છો। દૂધી કૂક થાય પછી જ તેમાં ખાંડ ઉમેરવી। જો દૂધીમાં કચાશ હશે ને તમે ખાંડ ઉમેરશો તો પછી દૂધી સરખી રીતે ચડશે નહીં। હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને 2 મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીશું। ખાંડ ઓગળે પછી તેમાં 1 ટીસ્પૂન કિશમિશ અને 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું। આમાં તમે ચપટી જેટલો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો અને 2 ટીસ્પૂન બદામ અને પિસ્તાની કતરણ એડ કરીશું। તેને સરખી રીતે મિલાવી લઈશું। આ દૂધપાકમાં તમે ચારોળી અને અખરોટ એડ કરશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। દૂધપાકને જો તમારે ગરમ સર્વ કરવો હોય તો પણ કરી શકો છો અને તેને ફ્રીજમાં 1-2 કલાક ઠંડો કરીને સર્વ કરશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। અત્યારે આપણે તેની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખી રહ્યા છીએ કારણ કે ઠંડો પડશે એટલે તે ઘટ થશે। ફક્ત 15 જ મિનિટમાં દૂધીનો દૂધપાક બનીને તૈયાર છે। આ રીતે બનાવેલા દૂધપાકને આપણે દૂધીની ખીર પણ કહી શકીએ છીએ। આ એક ફરાળી વાનગી છે એટલે જો તમારા ત્યાં દૂધ ઘરનો ક્રમ હોય તો તમે આ રીતે પણ ખીર સિદ્ધ કરીને શ્રી પ્રભુને ભોગ ધરી શકો છો। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તૈયાર કરેલા દૂધપાકને 5 મિનિટ માટે સિજવા દઈશું। ગરમાગરમ દૂધપાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। ક્યારેક ખૂબ ઓછા સમયમાં કંઈક ગળ્યું બનાવીને ખાવાની ઈચ્છા થાય તો આ દૂધપાક તમે બનાવી શકો છો। ઘરમાં નાના મોટા દરેકને ભાવે
તેઓ સ્વાદિષ્ટ બને છે। હવે તેના ઉપર બદામ અને પિસ્તાની કતરણથી સજાવટ કરીશું। આ સિવાય પણ બીજી ઘણી બધી ખીરની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ દૂધીમાંથી બનતો સ્વાદિષ્ટ દૂધપાક તમે ઘરે અવશ્ય બનાવજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો, તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો, અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોવ તો આવી નવી નવી રેસીપી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરશો તો ચેનલ પર નવા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે। તો આવી જ રીતે સરળ અને સાત્વિક રેસીપી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ધન્યવાદ।